તમારો અભિગમ કોઈ પણ સંજોગોમાં સવડો ઊંચો અને પવિત્ર હશે ને તમારા હૃદયમાં આપણા દરેકના હૃદયમાં ભગવાને ખૂબ શક્તિઓ મૂકી છે એ બધી જાગ્રત થશે ખૂબ સારા વિચારો આવશે જો તમે અભિગમ સવડો રાખ્યો તમે જો પરિસ્થિતિથી મૂંઝાઈ ગયા ગભરાઈ ગયા પાછા પડી ગયા તો એક પડર આવી જશે વિચારો અને ભાવનાઓ વ્યક્ત નહીં થાય પણ તમે જો એક તે સ્થિર રહ્યા અને કે આ પરિસ્થિતિને પણ હું મૂલવી શકું છું આ પરિસ્થિતિમાંથી પણ હું બહાર આવી શકું છું આ પરિસ્થિતિમાંથી પણ હું કોક મારા લાભની વાત શોધી શકું છું એવો જો અભિગમ રાખશો તો દસ રસ્તા એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમને મળશે ઓગણીસો ને ત્યાસીમાં ભારતે ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં જીતેલો એ વખતે આપણા ભારતના કેપ્ટન હતા કપિલ દેવ અને વર્લ્ડ કપ જીતીને આવ્યા તમારામાંથી ઘણા બધા યુવાનો તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હોય અમે તો એ વખતે નવમા ધોરણમાં હતા અને આ જીત ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહેલી એક મોટી વાત બનેલી પહેલી ઘટના હતી આપણા દેશ માટે આવડી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની તો એનો આનંદ જે સમાજમાં તો એ પણ અમે બહુ નજરે જોયેલો અનુભવેલો પણ સામે જે વેસ્ટ ઇન્ડિઝ ટીમ હતી ઓગણીસો ને પંચોતેરમાં વર્લ્ડ કપ જીતી ઓગણીસો એસીમાં વર્લ્ડ કપ જીતી માં પણ ફાઇનલમાં એટલે વેસ્ટ ઇન્ડિઝ પાવરફુલ હતી કારણ કે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ક્લાઇવ લોઈડ એમની એક ફોર્મ્યુલા હતી એક હતો અભિગમ કે કોઈ ઓલરાઉન્ડર ના જોઈએ ટીમમાં અને કોઈ સ્પીન બોલર ના જોઈએ છ બેટ્સમેન એક વિકેટકીપર અને ચાર પેસ બોલર એટલે સવારનો પહેલો બોલ અને નેવમી ઓવરનો દિવસના અંતે છેલ્લો બોલ બધા જ નેવું પંચાણું માઇલ પર આવવાની સ્પીડે પડવા જોઈએ એટલે બેટ્સમેન ત્રાસી જવા જોઈએ એને રિલેક્સેશન આપવાનું જ નહીં એ એટીટ્યૂડથી ક્લાઈ લોડ રમતા અને ખૂબ સિત્તેર અને એસીના દાયકામાં એને ક્રિકેટ જગત ઉપર આ ટીમે રાજ કર્યું બહુ જ પાવરફુલ ટીમ હતી એનો કોનો ઓપનર્સ ગાર્ડન ગ્રીનિજ ડેઝમન હેઇન્સ વેવ રિચર્ડ્સ રિચ રિચર્ડસન ગસ લોગી જેફ ડુજોન જીઓલ ગાર્નર કોલિન ક્રોફ્ટ માઇકલ હોલ્ડિંગ અને એન્ડી રોબર્ટ્સ એ લોકોને એમ થયું કે આ તો આપણે સૂતા તને કંઈક લાફો વાગી ગયો એટલે તરત જ વેસ્ટ ઇન્ડિઝ બોર્ડે ઇન્ડિયન ટીમનો કોન્ટેક્ટ કર્યો બીસીસીઆઈનો નો કે છ ટેસ્ટ અને છ વન માટે અમે ઇન્ડિયા આવીએ છીએ ફૂલ સિરીઝ ત્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવતી ત્યારે બધી બી ટીમ આવતી ઓલવીન કાલીચરણ ફોર્ટ બેકર્સ ને સિલ્વીસ્ટર ક્લાર્ક ને બધા આવતા પણ આ વખતે એની એ ટીમ ઉતરી એ લોકોને દુનિયાને કહેવું હતું કે વર્લ્ડ ચેમ્પિયન્સ તો અમે જ છીએ તમે તો બધા ફ્લુકથી એટલે કે આમ જીતી ગયા પણ તમે વર્લ્ડ ચેમ્પિયન નથી એવું ઇન્ડિયાને કહેવું હતું અને ખરેખર દોઢ જ મહિના હજી થયેલો વર્લ્ડ કપ જીત્યા ને વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇન્ડિયા આવી અને આપણને છ એ છ વર્લ્ડ કપ છ છ વનડે ઇન્ટરનેશનલ હરાવી છ એ છ વન ડે હરાવી અને બે ત્રણ તો બહુ ખરાબ રીતે હરાવી એ લોકોને દુનિયાને આ જ કહેવું હતું કે આર ધ વર્લ્ડ ચેમ્પિયન્સ ઇન્ડિયા નહીં પછી ફર્સ્ટ ટેસ્ટ શરૂ થઈ કાનપુરમાં લગભગ ત્રણ સાડા ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ ઇન્ડિયાની ઇનિંગ્સ ડિફીટ આવી અને બંને ઇનિંગમાં થઈને ભારતના વીસે વીસ બેટ્સમેનમાંથી કોઈએ વેસ્ટ ઇન્ડિઝનો જે ઓપનિંગ બોલર હતા મેલ્કમ માર્શલ એને એક પણ ચોકો નહીં મારેલો ભૂલથી પણ કટડીને સ્લીપ ઉપરથી જતી રહ્યો એવું પણ નહીં બનેલું કારણ કે મેલકમ માર્શલ નાખતા ને અમ્પાયરની પાછળ દોડે રાઉન્ડ ના કે અમ્પાયર ની પાછળ દોડે એટલે બેટ્સમેન આમ હલવું પડે જોવા માટે ક્યાં પહોંચ્યું ત્યાં તો અચાનક આવી આમ સેટ નીકળી સ્પીડે બોલ નાખી શકતા એટલે લગભગ ત્રણ ચાર જણા તો દર દસ બેટ્સમેન માંથી કોટ જેફ ડુજોન વિકેટકીપર બોલ મેલકમ માર્શલ થતા પ્રેસમાં ખૂબ ટીકા આવી કે વર્લ્ડ ચેમ્પિયન્સની આવી કંગાલ હાલત આપણામાં કળા નથી એવું નથી આવડત અને હિંમત નથી એવું નથી પણ દબાઈ ગયા છીએ મૂંઝાઈ ગયા છીએ ગભરાઈ ગયા છીએ અને પહેલી ટેસ્ટ આટલી ખરાબ ગઈ એટલે ખૂબ ક્રિટિસિઝમ પ્રેસમાં આવ્યું પછી કાઉન્સેલિંગ શરૂ થયું એમાં બધાએ નક્કી કર્યું કે પહેલા સુનિલ ગવાસ્કર જે ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન છે એ એમનો અટી અટેકિંગ કરવો પડે એમનો અભિગમ બદલવો પડશે એ બેઝિકલી ડિફેન્સ બેટ્સમેન હતા

તમે ડિફેન્સિવ ન તમે તમે મોરલ તોડી નાખો જ કરો આખો અભિગમ ગયો અને બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ પર હવે એમનું નામાભિકરણ થયું અરુણ જેટલી સ્ટેડિયમ એ સ્ટેડિયમ ઉપર સેકન્ડ ટેસ્ટ રમાયેલી એ સેકન્ડ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતીને ઇન્ડિયાને બેટિંગમાં મોકલી એટલે અમને બધા તે વખતે અમે સ્કૂલમાં હતા અમને ખબર હતી હમણાં કદાચ લંચ પહેલા એકસો સાતે સાત થઈ જશે એકસો સાત રનમાં સાત વિકેટ લંચ પહેલા એમ પણ સુનિલ ગવાસ્કર જુદા અભિગમ સાથે તે વખતે મેદાનમાં ઉતરેલા એમને નક્કી કરેલું કે મારે મેલકમ માર્શલને ને પહેલી ઓવરના પહેલા બોલ થી જ અટેક કરવો છે અને મેલકમ માર્શલની ની પહેલી જ ઓવરમાં ચાર ચોકા સુનીલ ગવાસ્કરે માર્યા હજી ઓગણીસો ને ત્યાંશીનું એ દ્રશ્ય એટલે કદાચ એ વાતને આજે છત્રીસ વર્ષ થયા એ દ્રશ્ય મને એઝ ઇટ ઇઝ યાદ છે કે પીચની વચ્ચે પોતાની કેડ ઉપર હાથ રાખીને મેલકમ માર્શલ સુનિલ ગવાસ્કર સામે જોઈ રહ્યા અને બોલ્યા હતા કે બડી ઇટ ઇઝ યોર ડે ટુડે સની કે આજે આ તારો દિવસ છે તું આજે રમી લે અને સુનીલ ગવાસ્કરે લંચ પહેલાં સદી પૂરી કરી વર્ષો પછી મેલકમ માર્શલે પોતાના જીવન ચરિત્રમાં સુનિલ ગવાસ્કરના આ અભિગમને વ્યક્ત કરતા વર્ણન કરતા ખૂબ સુંદર વાત લખી છે હું એ શબ્દ બોલું છું મેલકમ માર્શલે લખ્યું કે ઇટ ઇઝ ઇઝી ટુ સ્ટીલ ધ તાજ મહેલ ફ્રોમ ઇન્ડિયા ધેન ટુ બીટ ધ સ્ટ્રેઇટ બેટ ઓફ ગવાસ્કર કે ભારતમાંથી તાજમહેલ ચોરીને લઈ જવો ને એ સહેલો છે પણ ગવાસ્કરના સ્ટ્રેઇટ બેટને બીટ કરવું ને એ અઘરું છે હવે એનાય સુનિલ ગવાસ્કર હતા પહેલી છ વન ડે ઇન્ટરનેશનલમાં ને પહેલી ટેસ્ટમાં પણ એમનો અભિગમ બદલવામાં આવ્યો તો અંતરમાં રહેલી ઘણી બધી શક્તિઓ હિંમત રૂપે બહાર આવી અને જ્યારે એ હિંમતથી એ શક્તિઓ બહાર આવી ત્યારે ઘણા બધા પરિબળો જે એમને નબળા પાડતા હતા એ આપોઆપ ખસી ગયા અને દૈવત બહાર આવ્યું અને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી નો ડાઉટ આપણે છ માંથી ત્રણ ટેસ્ટ હારી ગયેલા પણ બાકીની ત્રણ આપણે બચાવી શક્યા એ સુનિલ ગવાસ્કરની બેટિંગના લીધે એમાં છઠ્ઠી ટેસ્ટમાં ચેપોક ચેન્નાઈમાં પાંચમા દિવસ એમણે ડબલ સેન્ચુરી કરેલી માણસ ધારે તો શું ન કરી શકે મારાથી ન થાય એવું કોઈ દિવસ નહીં બોલવાનું આ મારું કામ નહીં એવું કોઈ દિવસ વિચારવાનું નહીં આ તો પહેલાંનું કામ એની પાસે વ્યવસ્થાને સગવડ છે મારી પાસે વ્યવસ્થાને સગવડ નથી આ મારું કામ નહીં એવો જિંદગીમાં પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કરવાનો ગોડ ડઝ નોટ પ્લે ડાયસ દુનિયાના બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ છે ઓગમેન્ડીનો એમણે ધ ગ્રોડેઝ સેલ્સમેન ઇન ધ વર્લ્ડ એ પુસ્તકમાં બહુ જ સુંદર વાત લખી છે કે ભગવાન કોઈ દિવસ પક્ષપાત રાખતા જ નથી દરેકને બુદ્ધિ શક્તિ આપેલી છે મહેનત આપણે કરીને એ ખીલવવાની છે તમને આશ્ચર્ય થશે કે જે સો શ્રેષ્ઠ વિચારો જેને પૃથ્વી ઉપર ઇતિહાસની કરવત બદલી એમાંથી સિત્તેરથી પણ વધારે વિચારો ક્લાસ થ્રી અને ક્લાસ ફોરના કર્મચારીઓને આવેલા છે ઇન્કલુડિંગ ટી ટ્વેન્ટી આઈસીસીમાં નાનો બેઠેલો ક્લાર્કને આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરાય છે તો ક્રિકેટ સ્ટેડિયમ્સ કેમ ન ભરાય ફૂટબોલમાં અને ટેનિસમાં આટલા બધા પૈસા છે તો ક્રિકેટમાં કેમ ના આવે અને એમણે આ વિચાર કર્યો એને ટી ટ્વેન્ટી વીસ ઓવરની મેચ નક્કી થઈ કદાચ ભવિષ્યમાં ટેન પણ નક્કી થશે ટી ટેન શક્ય છે તો આ વિચારો એની સ્વતંત્રતા એની માલિકી અને એની અભિવ્યક્તિ એ આપણા હાથની વાત હોય છે કદાચ ભાઈ કર્મના હિસાબે પૈસા ઓછા જીવનમાં પારિવારિક ઓછા પ્રાપ્ત થયા શિક્ષણ થોડું ઓછું પ્રાપ્ત થયું પણ વિચારોની માલિકી તો આપણી છે ને વિચારો તમે મોટા રાખો તો મહાનતા તરફ ખેંચવા આ તમને એ કુદરતનો ક્રમ છે અને એક હકીકત છે